તો વડોદરા દુષ્કર્મ પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ થયો છે જેમાં આ કેસ સાથે સંકળાયેલી એક મહત્વની યુવતીના પિતાની આ વિધિ સામે આવી છે જેમાં પોતાના પુત્રીને ઘરે પરત આવવાનું અનેક વખત કહેવામાં આવતા તે પરત આવતી નથી જેને લઈને પિતાને દીકરીને ઘરે પરત લાવવા માટે કાર્યવાહી કરવાની ફરજ પડી છે તેમ છતાં પુત્રી લાંબા સમયથી પરત નહીં આવતા યુવતીના પિતાએ પુત્રીનું બ્રેઇન વોશ થયું હોવાની શંકા વ્યક્ત કરી છે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાંથી ઓઝિસ સંસ્થામાં આશરે પચીસ છોકરા અને છોકરીઓ ગયા છે જેમાંથી એકની સાથે દુષ્કર્મ થતા તેને ટ્રેનમાં આત્મહત્યા કરતા નવસારીના પરિવારોએ પોતાના બાળકો હેમખેમ ઘરે ફરે તે માટે પ્રયાસ શરૂ કર્યા છે મારી ત્રણ વર્ષથી ત્યાં છે ને અમારે એને છ મહિના પહેલાંથી જ અમે એને ટ્રાય કરતા હતા કે પાછી આવી જાય પાછી આવી જાય પણ આ સંસ્થાને કારણે અમારી દીકરી આવી નહીં શકી એમ એટલે ખબર નહીં એને શું થઈ ગયું કે અહીંયા આવે તો ખરી પણ અહીંયા અમારી સાથે રહેવાની ના પાડે હવે મારું આગળનું ભવિષ્ય ત્યાં રહીને જ હું કરીશ એમ એ ખબર નહીં એ લોકો ત્યાં એ લોકોને કેવું શીખવાડે અમે તો નાના હતા ત્યારે એવું શીખવાડતા કે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ માતા ને પિતા જેમ કે એમ કરવાનું હોય પણ અત્યારે તો આ મારા મારી દીકરી તો બિલકુલ ના પાડે કે હું અહીંયા તો નહીં જ આવીશ એમ ત્યાંની સંસ્થાવાળાએ લગભગ એમનું માઇન્ડ વોશ કરી નાખ્યું એવું અમને લાગે એમ એ તો અમને એકદમ હાવ ના પાડી દીધી કે મારે મારે અહીંયા આવવું જ નથી એમ કે એટલે એમ કંઈક કામકાજ માટે હું આવીશ બાકી એ ત્યાં રહેતો નહીં જ એમ તમારી સાથે એમ ને હું એકલો નથી અમારે મારી એકલી દીકરી અહીંયા હું એકલો એવો પિતા નથી કે જે એને મારી દીકરીને બોલાવા ઈચ્છે છે નવસારી નવસારીની ઘણી મા બાપ એવા જે છે કે જે પોતાની દીકરીને બોલાવવા ઈચ્છે છે પણ કોઈ પણ દીકરી આવવા તૈયાર નથી ને કેસ બાદ એટલે સંપર્ક તો નથી કર્યો અમે પણ અમે કંઈ એવું સાંભળ્યું કે જ્યાં લગી આ જે મામલો કંઈ પેલું શાંત નહીં થાય ત્યાં સુધી તો હવે હમણાં આવી જ નહીં શકશે એમ પણ અમારે જો અમારી દીકરી અહીંયા આવી જાય તો અમારે તો બહુ સારું એમ